બિદડા ગામે ગૌચર જમીનના માપણીના પ્રશ્નોની અનિરુદ્ધ દવે દ્વારા રજૂઆત કરાઈ. કચ્છ કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રીઓના પ્રજાહિતના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવામાં આવશે. રોડ રસ્તાઓ, પાણી અને શિક્ષણ સહિત વગેરે પ્રશ્નોની બેઠકમાં પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા સેવા સદન ભુજ ખાતે કચ્છ કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર શ્રી સમક્ષ ઉપસ્થિત પદાધિકારીશ્રીઓએ પ્રજાહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ પાસેથી જવાબ માંગી યોગ્ય કાર્યવાહી કરવાના દિશાનિર્દેશો આપ્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રીએ પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને ઝડપથી કામગીરી કરવા માટે સૂચન કર્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાએ બેઠકમાં ઉપસ્થિત રહી ભચાઉ તાલુકાના શિકારપુર ખાતે ગેટકો ફીડરની કામગીરી અંગે રજૂઆત કરી હતી. સંકલન બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સહિત સર્વ ધારાસભ્યો તેમજ અધિકારીશ્રીઓએ કચ્છ જિલ્લાની આંકડાકીય વિગતોની પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાએ જિલ્લામાં નવી પંચાયત ભવનોનું નિર્માણ, નરેગા યોજના હેઠળના કામો, પ્રાથમિક શાળામાં શિક્ષકોની સંખ્યા, આંગણવાડીમાં કુપોષિત બાળકોની દેખરેખ અને તેના માટે વિશિષ્ટ આયોજન, પીએચસી સીએચસીમાં કર્મચારીઓની ખાલી જગ્યાઓ, તાલુકા લેવલે લેન્ડ કમિટીની બેઠકનું આયોજન, લીલાશા કુટિયા રેલવે ફાટક કામની પ્રગતિ, ભુજ તાલુકાના ગામોને રેવન્યુ વિલેજનો દરજ્જો, કેરા અને બળદિયા ગામના બાયપાસના કામની સ્થિતિ, દ્રંગ ગામે પાણીના વિતરણની વ્યવસ્થા, અટલ ભૂજલ યોજના હેઠળ બોરના નિર્માણની કામગીરી, અંજાર વિસ્તારમાં નાની સિંચાઈ યોજના અંતર્ગત કામોની સમીક્ષા અને રોડ પર આવેલા બંપની સ્થિતિ વગેરે પ્રશ્નો રજૂ કર્યા હતા. માંડવી મુંદ્રા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ બેઠકમાં પીપરી ગુંદિયાળી નર્મદા કેનાલ ક્રોસિંગ રોડની કામગીરી, બિદડા ગામે પીવાના પાણી માટે બોર અને ગૌચર જમીનની માપણીના પ્રશ્નોની રજૂઆત કરી હતી. રાપર ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ જાટાવાળા ગામ પાસેના પુલની કામગીરી, લોદરાણી પ્રાથમિક શાળાના ભવનનું કામ, રવથી ડાવરી ગામ સુધીના માર્ગનું કામ અને સામખિયાળી સંપ ઉપર ફિલ્ટર ક્લોરિનેશન પ્લાન્ટની વર્તમાન સ્થિતિ વગેરે પ્રશ્નોની રજૂઆત જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ કરી હતી. અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ નખત્રાણામાંથી સાંથણીની જમીનો, પાક સિંચાઈ માટે તંત્રનું આયોજન, ખાનગી કંપનીઓમાં સ્થાનિક રોજગારી, ખાનગી કંપનીઓ દ્વારા સીએસઆરના કાર્યો, માઇન્સ અને લીઝોનું નિયમન, નખત્રાણામાં અનુસૂચિત જાતિની કન્યા છાત્રાલય માટે જમીન ફાળવણી, જખો બંદરના માછીમારો માટે રહેણાંકની વ્યવસ્થા, દરિયાઈ બેટમાં પશુચરણ માટે પરવાનગી, પરપ્રાંતીય ખેડૂતોની સમસ્યાઓ, નવા ડેમ અને તળાવના કાર્યો, દયાપર સરકારી કોલેજ ભવન માટે જમીન ફાળવણી અને અબડાસા નખત્રાણા તાલુકામાં વોટરશેડના કામો અંગે પ્રશ્નોની રજૂઆત કરી હતી.